એટલે જે ક્રિયા રોજિંદી વપરાશમાં થતી હોય અથવા કાયમ થતી હોય અથવા તો કોઈ નિયમિત સમય પર થતી હોય અથવા તો કુદરતના નિયમ પ્રમાણે બનતી હોય તે તમામ ક્રિયાઓ માટે અંગ્રેજીમાં સાદો વર્તમાનકાળ વપરાય છે. તેના ટુ બીના ક્રિયાપદના અહીં એક ચાર્ટ આપની સમક્ષ લઈ આવ્યો છું. એક્ઝામ્પલ આપણે ચાર્ટ દ્વારા સમજીએ. આઈ પ્લે, હું રમું છું. વી પ્લે, અમે રમીએ છીએ. યુ પ્લે, તું રમે છે. યુ પ્લે, તમે રમો છો. હી પ્લેઝ, તે રમે છે. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં એસ અથવા ઈ એસ ક્રિયાપદને છેડે લાગશે. નેક્સ્ટ, સી પ્લેઝ, તેણી રમે છે અથવા તો તે રમે છે. ઇટ પ્લેઝ, તે રમે છે. સામે, ધે પ્લે, તેઓ રમે છે. અહીં ટુ બીના એમીઝ આર ક્રિયાપદ કરતા પછી લખવામાં આવતા નથી, જે ખાસ ફ્રેન્ડ્સ યાદ રાખશો, ખૂબ જ અગત્યનું છે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ફ્રેન્ડ્સ, હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. આઈ પ્રે ટુ ગોડ ડેઇલી. નેક્સ્ટ, હું રોજ છાપું વાંચું છું. આઈ રીડ ન્યૂઝપેપર ડેઇલી. નેક્સ્ટ, હું રોજ નિશાળે જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી. સૂર્ય પૂર્વમાં ઉગે છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. નેક્સ્ટ, ચંદ્ર આકાશમાં પ્રકાશે છે. ધ મૂન શાઇન્સ ઇન ધ સ્કાય. નેક્સ્ટ, હું ચા પીઉં છું. આઈ ડ્રિંક ટી. આપણે આંખો વડે જોઈએ છીએ. વી સી વિથ ધ આઈઝ. આપણે કાન વડે સાંભળીએ છીએ. વી હિયર વિથ ધ ઇયર્સ. તો ફ્રેન્ડ્સ, આ એક્ઝામ્પલ પરથી તમે સમજી ગયા હશો કે કઈ કઈ જગ્યાએ કઈ રીતે આપણે સાદો વર્તમાનકાળ વાપરી શકીએ. હવે ખાસ ફ્રેન્ડ્સ ધ્યાન આપજો. અહીં અગત્યનો પોઈન્ટ શીખવા જઈ રહ્યો છું. કાળને ઓળખવાની નિશાનીઓ. ફ્રેન્ડ્સ, મોટેભાગે ગુજરાતી લોકોને આ જ તકલીફ પડે છે કાળ ઓળખવામાં. તો અહીં અમુક નિશાનીઓ કાળ ઓળખવા માટે મેં બનાવેલ છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. વાક્યના છેડે જો હું છું, વ છું, રુ છું, ય છે, ખુ છું, મે છે, એ છીએ, વે છે આવે તો સાદો વર્તમાનકાળ અંગ્રેજીમાં વપરાય. જેના એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ જોઈએ. હું અહીં રોજ આવું છું, જે અહીં મેં સેન્ટેન્સમાં ઉદાહરણમાં યલો કલરમાં ઉપરના યુગ યુઝ કરેલ છે તે બતાવેલ છે યલો કલરમાં, જે આપ સ્ક્રીન પર ફ્રેન્ડ્સ જોઈ શકો છો. હું નિશાળે જાઉં છું. હું તે રોજ ઓફિસે જાય છે. હું પાઠ લખું છું. તે ક્રિકેટ રમે છે. તે ગીત ગાય છે. હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. અમે જમીએ છીએ. તે અહીં રોજ આવે છે. આ તમામ ક્રિયાઓ માટે અંગ્રેજીમાં સાદો વર્તમાનકાળ વપરાય. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ મારા આ વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપના ફ્રેન્ડ સર્કલમાં અને આપના રિલેટિવ્સમાં વધુ ને વધુ આ વિડીયો શેર કરશો. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ માય વિડીયો.
प्लीज टेक केयर ऑफ योर सेल्फ एंड स्टे एट होम, बी सेफ. थैंक यू.